આજે BRTS કોરિડોરના પાંજરાપોળ પાસે જે અકસ્માત થયો છે અને બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ખૂબ દુઃખદ ઘટના છે. આની બાકીની બધી ચર્ચા આપના માધ્યમથી થઈ ગઈ છે. 2016માં કુલ 4 ફેટલ એક્સિડન્ટ થયા છે, 4 લોકોના મૃત્યુ થયા હતા. 2017માં 5, 2018માં 4 અને 2019માં કુલ 9 મોત BRTSના એક્સિડન્ટમાં થયા છે. BRTSમાં અત્યારે 4 ઓપરેટરો પોતાની બસો દોડાવી રહ્યા છે. ચાર્ટર્ડની 115 બસો BRTS કોરિડોરમાં દોડે છે. મારુતિ દાદાની 60, ટ્રાવેલ ટાઈમ જેની બસે આજે એક્સિડન્ટ કર્યો છે તેની 50, અને અશોક લેલેન્ડની 11, એમ કુલ 236 બસો દોડી રહી છે. ડ્રાઈવરોના ડ્યુટીના અવર્સ અને એની બાકીની બધી જ જવાબદારી આ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ઉપર હોવાથી ઓપરેટરની રહેશે. સવારે અકસ્માતની માહિતી મળ્યાથી તરત જ DCP ટ્રાફિકને આની તપાસ સોંપાઈ છે. સાથે સાથે ઓપરેટર ટ્રાવેલ ટાઈમને એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. તેના તાત્કાલિક ડ્રાઈવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને 3 દિવસમાં એજન્સી પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. જો સંતોષકારક જવાબ નહીં મળે અથવા તે કસૂરવાર નીકળશે તો તેની સામે કોન્ટ્રેક્ટના બધા જ ક્લોઝ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સુધી MTS બસ અમદાવાદમાં ચાલી રહી છે. ઘણા વર્ષોથી MTS ચાલતી હતી ત્યારે અમદાવાદની અંદર 6 મહિના કદાચ એક્સિડન્ટ થતો હતો. આજે દર 10 દિવસે BRTSથી એક્સિડન્ટ થાય છે. આ BRTS પ્રાઇવેટ સંસ્થા છે તો સેના માટે ભારતીય જનતા પાર્ટીના મેયર અને ટ્રાન્સપોર્ટ મેનેજર છાવરી રહી છે. દર મહિને 4-5 કરોડ નુકસાન કરતી સંસ્થા છે તો કોના હિસાબે શુક્રવાર ચલાવે છે? બંધ કરી દેવી જોઈએ. અમે BRTS અમદાવાદ શહેરની અંદર વસ્તીના ધોરણે ટ્રાફિકના સમાન પૂજારૂપ છે, નુકસાન કરતી સંસ્થા છે, એમને સત્વરે બંધ કરી દેવી જોઈએ. અને જે ડ્રાઈવરો છે એ બેફોર્મ એમની મનમાનીથી ડ્રાઇવિંગ કરતા હોય છે. આજ સવારનો જે કિસ્સો બન્યો એ બે દીકરા એકના એક બાપના મરી ગયા છે. એની માનું આક્રમણ તમે જુઓ, એની માની દશા જુઓ. આવા તો હજારો લોકો અહીંયા BRTS એક્સિડન્ટ મરી ગયા. આની પાછળ કોઈ દિવસ BRTSએ કોઈપણ જાતનો વીમો કે કોઈપણ જાતનું નુકસાન કોઈને આપ્યું નથી. આની જવાબદારી કોરી આટલી બધી રજૂઆત કરવા છતાંય કોઈ દિવસ કોર્પોરેશને એની તસ્દી પણ લીધી નથી. અમારો આક્ષેપ છે કે BRTS જે દીકરાઓ દીકરા નુકસાન થઈને વળતર મોટા પ્રમાણે આપે અને કાં તો BRTS બંધ કરે. આજે BRTS ના ડ્રાઈવરની બેદરકારીથી અમદાવાદ શહેરના બે યુવાનોનું મૃત્યુ થયું અને આ મૃત્યુની ઘટના પહેલી નથી. વારંવાર અમદાવાદ શહેરમાં BRTS બસો, STU બસો અકસ્માત થાય છે, લોકોના મૃત્યુ થાય છે અને BRTS કોરિડોરના હિસાબે શહેરમાં ટ્રાફિકની સમસ્યા જામ થાય છે. આમ આ સંપૂર્ણ જવાબદારી સ્વીકારવા આજે ભારતીય જનતા પાર્ટી તૈયાર નથી, પણ આની સામે એક્શન લેવા પણ તૈયાર નથી. આજે અમે અમારી રજૂઆત કરવા અહીંયા આવ્યા છે, પણ રજૂઆત સાંભળવાનું પણ સમય મેયર પાસે નથી. પ્રજાનો અવાજ દબાવવા માંગે છે. પોલીસ જે રીતે દેખાઈ રહી છે એના ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે લોકશાહીને દબાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો પોલીસનો બળ ઉપયોગ કરી રહ્યા છે.